શ્રેષ્ઠ જીવન શૈલી નો સરલ ને સકારાત્મક વિચાર ઉષાબેન આપણે કેટલાક ભાગથી આત્માની ચર્ચા કરીએ છીએ પણ હજી અમને એ ક્લિયર એટલું નથી સમજાતું કે આત્મા શરીરની અંદર ક્યાં રહે છે અથવા તો એ આ શરીરમાં ક્યાંથી આવે છે ખૂબ સરસ પ્રશ્ન કર્યો તમે કે આત્મા ક્યાંથી આવે છે ને શરીરમાં ક્યાં રહે છે હા મેડિકલ સાયન્સ દ્વારા એ લોકોએ બતાવ્યું છે કે શરીરની અંદર આત્માનું જે નિવાસ સ્થાન છે એ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડની વચ્ચે છે કે જ્યાં રહીને આત્મા આખા શરીરના હરેક અવયવને કંટ્રોલ કરે છે હરેક ઓર્ગન્સને કંટ્રોલ કરી રહી છે એ આત્મા બ્રુકુટીની મધ્યમાં એનું સરફેસ માર્કિંગ બતાવવામાં આવે છે કારણ કે અહીંથી બરાબર અઢી ઇંચ પાછળ અને ઉપરથી બરાબર દોઢ ઇંચ નીચે ઓકે એ સ્થાન છે આત્માનું પણ સરફેસ માર્કિંગ જે છે એ આ ભ્રુકુટીની મધ્ય છે હમ એટલા માટે આપણે તિલક લગાવીએ છીએ આમ જ્યારે બહેનો તિલક લગાવે તો સૌભાગ્યવતીની નિશાની કહેવાય હમ પરંતુ મંદિરમાં જઈએ ત્યારે પુરુષ હોય કે સ્ત્રી હોય બધા તિલક લગાવતા હોય છે બહાર ઉતારવી પછી અંદર જઈને તિલક લગાવવું અને પછી ભગવાનની મૂર્તિ સામે જઈને આપણે નમન કરીએ છીએ આ પ્રથા ચલતી આવી છે પરંતુ આખરે પણ એનો ભાવ શું હે

તો આપણે શું રહે આત્મા રહે ને તો આત્મા ના કોન્શિયસનેસ ની અંદર જેને આપણે કહીએ સોલ કોન્શિયસનેસ તો એક કોન્શિયસનેસ ની અંદર આપણે પોતાને સ્ટેબિલાઈઝ કરીએ કે હું આ દેહ નથી હું એક ચેતન્ય શક્તિ શુદ્ધ પવિત્ર આત્મા છું અને તમે જેમ કીધું કે તિલક આપણે અહીંયા જ લગાડીએ

પાસ થાય કનેક્શન એકનું રબર ઉતારી એકનું ન ઉતારીએ અને વાયર જોડી દઈએ તો કંઈક કરંટ પાસ નથી થતો એ જ રીતે પરમાત્માને કોઈ આવરણ નથી અને આપણને આ દેહ પછી દેહના અનેક પ્રકારના આપણા કોન્શિયસનેસ હું ફલાણું હું આમ હું આમ એ રીતેના જે ભાવ છે આ અનેક આવરણો ચડેલા છે અનેક રબ્બરો ચડેલા છે ઓકે એટલા માટે જ્યારે આપણે ઈશ્વરને યાદ કરવાની કોશિશ કરીએ છીએ આપણું મન નથી લાગતું કેમ નથી લાગતું કારણ કે આપણે રબ્બર ઉતાર્યું જ નથી અને એ રબ્બર વગરના છે અને કનેક્શન જોડવાના પ્રયત્ન કરીએ છીએ પણ કરંટ પાસ નથી થતો એટલે જ્યારે આપણે એ બધા આવરણો ઉતારી દઈએ છીએ એક શુદ્ધ પવિત્ર આત્મા છું એ ભાવમાં પોતાને સ્થિત કરીએ છીએ અને પછી ઈશ્વરને યાદ કરીએ તો એ કનેક્શન પણ સહજ જોટે છે અને કરંટ પણ પાસ થાય છે એટલે મંદિરોમાં આ વાસ્તુની પ્રથા ચાલતી આવે છે સમય છે વિદાય લેવાનો શ્રેષ્ઠ જીવન શૈલી નો સરલ ને સકારાત્મક વિચાર સરલ ને સકારાત્મક વિચાર સકારાત્મક વિચાર